Good morning, dear Metro. Thanks for the Majama. Dharma Chhami Yanda. Chhata Dharma Apani. Chapter 5.8 and 5.8 the Gona Parilidash. Okay, chapter number 5.3 Nigali is there. 5.3 Nigali is there. Sikhi So Gana Bada Kona Vise. And it will apply some Jodi. Mitra, it will do away. अहीं आपने जो आप
પેલા ટોપીમાં આ આકૃતિની અંદર તમને શું દેખાય છે એક ખૂણો છે એ તમને 90 થી ઓછો દેખાય છે કે નથી દેખાતો છે ને 90 થી ઓછો ખૂણો એને આપણે શું કહે છે લઘુકોણ આનો શું છે કારણ કે આ 90 થી ઓછો ખૂણો છે કાટખૂણો કરતા આ બે ખૂણોમાં ઓછો છે હવે અહીંયા તમે જોઈ શકો છો કે અહીંયા કાટખૂણો બને કાટખૂણોથી થોડો વધારે અંતર છે એટલે માટે 90 થી વધારે 180 નથી 180 થી ઓછો એને આપણે શું કહીએ છીએ ગુરુકોણ કારણ કે એ 90 થી વધારે છે ગુરુકોણ એટલે 90 થી ઓછો છે આ બંને વાત સમજાણી મિત્રો હા કે ના બંને વાત સમજાણી હવે નેક્સ્ટ હા 90 નો એક્ઝેક્ટલી ખૂણો બને છે આપણને દર્શાવી નથી પણ ત્રીજામાં 90 નો એક્ઝેક્ટલી ખૂણો છે એટલે કાટખૂણો કહીશું શું કહેશું મિત્રો કાટખૂણો શું કામ કહીશું કારણ કે અહીંયા એક્ઝેક્ટલી 90 નો ખૂણો બને છે હવે અહીંયા આ ખૂણો માની લો કે 90 નો હોય તો 90 થી વધારે છે ખૂણો 90 થી વધારે 180 થી વધારે છે એટલે આખો રાઉન્ડ તમે લોકોને દોરવા જાઓ તો 180 થી ખૂબ જ વધારે કોણ છે એટલે આને આપણે કહીશું સરળ કોણ એવો કોણ કહીશું મિત્રો સરળ કોણ બરાબર સરળ કોણ કોને કહે છે જે 180 થી વધુ હોય બરાબર લઘુ કોણ એટલે 90 થી ઓછો કાટખૂણ એટલે 90 180 એટલે ગુરુ કોણ 180 થી ઓછો અને 90 થી વધારે ગુરુ કોણ 180 થી વધારે એને શું કહે છે સરળ કોણ કારણ કે અહીંયા બરોબર છે શું છે સરળ કોણ કે શું ચોથામાં પરંતુ અહીંયા 180 થી પણ વધારે જેનો માર્ગ હોય એને આપણે બરાબર પ્રતિબિંબ કોણ પણ કહી શકીએ તો આને સરળ કોણ પણ કહેવાય પણ વધારે અનુકૂળ છે પ્રતિબિંબ કોણ બરાબર વધારે અનુકૂળ છે પ્રતિબિંબ કોણ સરળ કોણ કરતા વધારે અનુકૂળ રહેશે પ્રતિબિંબ કોણ કારણ કે 180 ની માર્ગ વધારે છે બરાબર તો પ્રતિબિંબ કોણ ની વાત કરીએ 180 ની માર્ગ વધારે કરે છે મિત્રો બરાબર હવે છઠ્ઠું છે સરળ કોણ તો આપેલ ખૂણાનો માપ બે કાટખૂણા જેટલું લાગે છે આ કોણ છે 180 નો છે 180 નો હોય તો આપણે સરળ કોણ કહીએ છીએ પ્રતિબિંબ કોણ એટલે 180 થી વધારે હોય સરળ કોણ એટલે કે 180 નો જ હોય એક્ઝેક્ટલી અને લાસ્ટ આ કોણ અને આ કોણ બંને કોણ કેવા છે લઘુ કોણ છે શું કામ કારણ કે એ એક્ઝેક્ટલી 90 ના નથી બરાબર 90 થી ઓછા છે એટલા માટે એને આપણે કહીશું લઘુ કોણ તો મિત્રો 6-6 આકૃતિ અને પેલો દાખલો એટલે દાખલા નંબર 1 અને દાખલા નંબર 2 5.3 સ્વાધ્યાયના આજે મેં તમને ભણાવ્યા છે હવે એ 5.3 ના બંને દાખલા પહેલો અને બીજો બંને દાખલા તમારે તમારી હોમવર્કની બુકમાં કરવાના છે બરાબર આખી બુકમાં એક વાર અને હોમવર્કની બુકમાં એક વાર પોઝિટિવ અથવા છે મિત્રો બે વાર અને ગણિતના દાખલામાં આકૃતિ હંમેશા પેન્સિલથી દોરવાની છે આવો સ્પેસ મગજમાં રાખજો ઠીક છે તો હવે આવતા નેક્સ્ટ વિડીયોમાં મળીશું થેન્ક યુ